राम राम। આ બધી બેનો દીકરીઓ જેવી છે બહુ। આજે આપણે રાજકોટમાં આવેલા પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે આવી ગયા છીએ। તો હવે તેમની પૂરતે પૂરતી માહિતી આપણે આપણા વિડીયોના માધ્યમ દ્વારા વિસ્તારપૂર્વક જાણીશું। વિડીયો ગમે તો તેને લાઈક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરશો। તો હવે આ અહીંના મેડમ અહીંનું સંચાલક કરે છે, તેમના દ્વારા આપણે અહીંની બધી માહિતી મેળવશું। મેડમ તમારું નામ જણાવશો? મારું નામ ખુશી પટેલ છે। હું છેલ્લા એક વર્ષથી અહીંયા જોબ કરું છું। અહીંયાનો 130 વડીલોની સંખ્યા છે, બધા જ વડીલો પથારી વસ છે, એને અમે સાચવીએ છીએ। નિરાધાર છે, નિસંતાન છે, એકલા છે, આગળ પાછળ કોઈ નથી, ડાયપર પહેરે છે, ટોયલેટ બાથરૂમ પથારીમાં કરે છે, એવા વડીલો પથારી વસ વડીલો છે બધા। જ્યુસ ઉપર છે બધાને, અમુક લોકોને તો નળીથી આપવું પડે છે જમવા। પેરાલિસિસ વાળા વડીલો છે, હાથ પગ કઈ કામ ન કરતા હોય, હાથ આમ જ હોય, આમે ન થઈ શકતા હોય એવા વડીલો। બા છે, બ્લાઇન્ડ છે, બધાને નવડાવવા ધોવડાવવાનું જમાડવાનું, કોઈ હાથે જમીન ન હકતા હોય એને જમાડી દઈ, ડાયપર બદલાવી દઈ, કોઈ પેશાબ પાણી સંડાસ પાણી કરી દે, બધી સાફ સફાઈ કરી દે, ઘર જેમ કરી અમારા મા બાપ હોય એવું જ રીતે અમે કરી। નામ કૃષ્ણા ડે છે, આ 5 વર્ષથી આશ્રમમાં રહીએ છીએ। મારું નામ પ્રવીર કુમાર ડે છે, હું છેલ્લા 5 વર્ષથી મારી વાઈફની સાથે અહીંયા રહું છું। અમે 2 જણા છીએ, અમારે કોઈ સંતાન નથી, અમને દરેક ફેસિલિટી એ લોકો આપે છે। દવાખાનામાં મારું પગનું ઓપરેશન કરાવ્યું, એ લોકોએ ગેંગ્રીન થઈ ગયું હતું આમાં, તો પગ કાપવું પડ્યું આથી અહીંયાથી, એ બધું ઓપરેશનનો ખર્ચ 80,000 રૂપિયા ખાલી એને પગ કાપવાનું એનું ખર્ચ હતું, અને હવે પગ બીજો બહાર છે એને 1,00,000 રૂપિયા જેવું એ ખર્ચો થશે, એ બધું તમામ આ સંસ્થા કરવાની છે। કૃષ્ણ દાદા તમારું નામ જણાવશો? દાદા રમણીકલાલ, રમણીકભાઈ રાજવીર, પૂરા થાસામાં દાખલ થયો છે, મારા મિસિસ આજે આવ્યા, બીજે દી સવારે પેરાલિસિસનો હુમલો આવ્યો, દાખલ થયા આજ સાંજે, પણ અમને 36 કલાકની અંદર હોસ્પિટલમાં દાખલ કર્યા, અમને એવી રીતે સ્ટેટમેન્ટ આપી છે કે ઘરે એવી ન મળત, ને ઘરે હોત ને તો બચત નહીં, હમણાં જ સુધી અમને મને બધો ખર્ચો આપેલો છે, કપડાં ચાલો આપે, મારી દીકરી ત્યારે સેવા કરવા માટે આવી હતી તો 1.5 મહિનો એને જરૂર હતી, કે તો એને મારા દીકરીને 1.5 મહિનો સુધી છત રહેવા દીધી છે। વિજય ડોબરિયા, પ્રમુખ સદભાવના વૃદ્ધાશ્રમ। 2015 મેં આ વૃદ્ધાશ્રમ ની શરૂઆત કરી। છેલ્લા 6 વર્ષમાં મેં 7 વડીલોથી શરૂઆત કરી હતી, અત્યારે 300થી પણ વધુ વડીલો છે, અને જેને દીકરા ન હોય, મોટી મિલકત ન હોય, આખી જિંદગી કામ કર્યું છે અને હવે બીમાર છે એવા વડીલોને જ અમે એડમિશન આપીએ છીએ। મોટાભાગે કેવા વડીલો છે, કોઈને કેન્સર છે, પેરાલિસિસ છે, 120થી વધુ વડીલો તો ડાયપર ઉપર છે, કે રેકડી ચલાવતા હોય, સિંગ વેચતા હોય, અને એને કેન્સર થાય, પેરાલિસિસ થાય તો એને કોણ સાચવે, એકલા જ રહેતા હોય, 2 માણા હોય, દીકરી ન હોય, દીકરો ન હોય, અથવા દીકરી હોય તો સાસરે વહી ગઈ હોય, આવા વડીલો માટેનો આ વૃદ્ધાશ્રમ છે। કોઈ જ પ્રકારનો ચાર્જ કે એવું કંઈ નથી, સંપૂર્ણપણે ફ્રી છે, હોસ્પિટલનો મેડિકલનો તમામ ખર્ચો પણ સદભાવના વૃદ્ધાશ્રમ જ ચૂકવે છે। મહિને 12-15 લાખ તો હોસ્પિટલનો ખર્ચ હશે, કારણ કે બધા વડીલો બીમાર છે મોટાભાગના,
અને તમારા માધ્યમથી પણ અમે આખા ગુજરાતને કે આખા ભારતને કહીએ છીએ કે આવા વડીલો ક્યાંય પણ હોય તો અમારા સુધી પહોંચતા કરજો, કે જેને દીકરા ન હોય અને આખી જિંદગી કામ કર્યું છે, પછી ગમે એવા બીમાર હોય, કેન્સર, પેરાલિસિસ કે કોઈ પણ ગંભીર બીમારી હોય, સંપૂર્ણપણે ફ્રીમાં એડમિશન આપશું અને જીવે ત્યાં સુધી સાચવશું. તો આવું સરસ તમે કાર્ય કરો છો કે બધાને સારી રીતના મદદરૂપ થવાનું, તો આ પ્રેરણા તમને કેવી રીતના મળી? મેં 2005 MSW નો અભ્યાસક્રમ કર્યો હતો એટલે ત્યારથી જ મારા એક ધ્યાનમાં હતું. ખાસ અમે એવું કંઈક વિચારતા હતા કે જે સમાજમાં બીજે ઓછું હોય, એટલે કે 18 વર્ષ માટેના વૃદ્ધાશ્રમો તમને ઓછા જોવા મળશે, હાલતા ચાલતા વડીલોને તો ક્યાંક ને ક્યાંક આશરો મળી રહે, પણ જે 18 વર્ષ છે, જેને ડાયપર બદલાવવા પડે છે, જેને હાથેથી જમાડવું પડે છે, આવું ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. એટલે અમે વિચાર્યું કે એવું કંઈક કરીએ કે જેને આખી જિંદગી કામ કર્યું છે અને હવે કોઈ સાચવે એમ નથી અને ગંભીર બીમારી છે, એવા વિચારથી અમે આ સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરી. અને અહીં જે વૃદ્ધો રહે છે એરિયા વિશે તમે થોડું જણાવશો કે તેને આ કામ ફરજિયાત કરવાનું કે આ કામ ન કરે તો બીજા એવું કંઈ? આવું અમારો વૃદ્ધાશ્રમ એમાં કોઈ જ કાયદો કાનૂન આવું કાંઈ જ ફરજિયાત નથી. એના ટાઈમે ઉઠવાનું, એના ટાઈમે સુવાનું, કોઈ જ ભજન ભક્તિ ફરજિયાત નહીં, કોઈ જ્ઞાતિવાદ નહીં, કાંઈ જ નહીં. ટૂંકમાં એને ટાઈમે જમી લેવાનું, આ સિવાય કોઈ કાયદો નથી. 3 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો, 1 ફ્રીજ રાખ્યું છે એમાં ફ્રૂટ ભરેલું હોય, જેને જેટલું ફ્રૂટ ખાવું હોય એનું હાથે જ લઈ લઈએ, જે 18 વર્ષ છે એના માટે 10 વાગે અને 5 વાગે સુધારી અને બેડે ફેરવે, કે જેને જેટલું ખાવું હોય એટલું ફ્રૂટ ખાઈ લઈએ. 30-30 દિવસનું મેનુ અલગ છે, દરરોજ નવું બનાવીએ, દરરોજ નવું બનાવીએ. અને સફરજન ને એવું ફ્રૂટ માટે રાખે કે એવા વડીલો છે એનામાં તો બીમાર થાય તો જ ફ્રૂટ ખવાય, સફરજન ખવાય, એ લોકોને ધરાય ત્યાં સુધી દરરોજ ફ્રૂટ ખવડાવી, નવું જમવાનું બનાવીએ. આ મારો શોખ છે કે વડીલોને એકદમ ખુશ, એ ખૂબ સુખી સંપન્ન હોય તો કેવી રીતે રહીએ, એવી રીતે અમે અહીં રાખવાના પ્રયત્નો કરીએ છીએ. પછી અહીંનો ફાઇનાન્શિયલી સોર્સ કેવી રીતના? જનરલી ખૂબ મોટો ખર્ચ છે, કારણ કે 300 વડીલો, 3 ટાઈમ જમવાનું, ખાસ દવાનો મોટો ખર્ચ. પણ રાજકોટ અને સમગ્ર ગુજરાતમાંથી, ખાસ તો જન્મદિવસ હોય, જનોની પુણ્યતિથિ હોય, એમાંથી જ અમારો ખર્ચ ચાલી રાખે છે. અહીંયા આખું બોર્ડ છે કે ભાઈ સવારના નાસ્તાનો આ ખર્ચ છે, ભોજનનો આ ખર્ચ છે, તો લોકો મળતા રહે છે અને આ પ્રવૃત્તિઓમાં અમને દાન મળતું રહે છે. સંપૂર્ણપણે દાન આધારિત જ આ વૃદ્ધાશ્રમ છે અને જેટલી જરૂરિયાત છે એટલું મળી જાય છે અને ગાડી અમે ચલાવી રાખી છે. સરસ. અને જે કોઈ લોકોને અહીં ડોનેશન આપવું હોય તો એ તમને ફોન દ્વારા પૂછે છે, તો કેશમાં જ દેવાનું રહે છે કે અહીં આપણે જે આશ્રમમાં કોઈ વસ્તુની જરૂર હોય છે તે આપવાની? બધી છૂટ છે, કેશ આપે, ચેક આપે કે વસ્તુ લઈ આપે. મોટાભાગે એવું જ થતું હોય કે ઘણા કોઈ અમને તેલ લઈ દેતા હોય, કોઈ ઘઉં લઈ દેતા હોય, આવી રીતે બધું ચાલે છે. સામેવાળાને જેવી પણ અનુકૂળતા હોય એ પ્રમાણે અમે ડોનેશન એક્સેપ્ટ કરીએ છીએ. થેન્ક યુ સર. ઓકે. તો આપણી સાથે એક ભાઈ છે, તે અહીં રેગ્યુલર મુલાકાત લે છે, તો આપણે તેને પણ થોડું ઘણું પૂછશું. તો ભાઈ, તમારું નામ જણાવશો? વિજયભાઈ કુંભરવાડિયા. બરોબર. તમે અહીં રેગ્યુલર ડોનેશન આપો છો? હા જી, નિયમિત રીતે. નિયમિત. અને કયા નિમિત્તે આપો છો? મારો જન્મદિવસ હોય અથવા તો મમ્મી પપ્પાનું તુલાદાન કે એવું પણ કરવાનું હોય અથવા બાળકોના જન્મદિવસ હોય ત્યારે આપીએ. તમને અહીંની વ્યવસ્થા અને બધું કેવું લાગે છે? બહુ જ સરસ આયોજન છે. દાન છે એ ટૂંકમાં લેખે છે, વૃદ્ધા માતા પિતાઓ છે એમને પણ સારી રીતે રાખવામાં આવે છે, પ્લસ રહ્યા પાસે જે બીજો આશ્રમ છે ત્યાં પણ છે, અને વૃક્ષારોપણનું કામ છે એ બહુ સરસ અહીંયા છે. જે કોઈ બીજા ભાઈ બહેનોને ડોનેશન કરવું હોય તો તેની માટે તમે શું કહેવા માગશો? ચોક્કસ આશ્રમને દાન આપવું જ જોઈએ. વિજયભાઈનું કામ ખૂબ જ સરસ છે, વિજયભાઈ ડોબરિયાનું, અને વૃક્ષારોપણનું કામ છે, એમણે જંગલો ઊભા કરેલા છે મેડમ, એટલે એ બહુ મોટી વસ્તુ છે અને સપોર્ટ આપણે કરવો જોઈએ. થેન્ક યુ ભાઈ.